હું તો જવાનો છું પણ તમે જજો આ ભાઈ જીતાડવા પડ્યા અને એ ત્યાં લડવાના છે મારે અહીં લડવું છે હવે તો બે બાજુનું છે એટલે કેવું જ પડે ને હવે તો ઢોલ વાગ્યા મારે પહેરવું છે અહીંથી તમારે પહેરાવવાનું છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આ જંગ ખૂબ જ રસપ્રદ બનતો જઈ રહ્યો છે ઉમેદવારોના નામની ઘોષણા ગમે ત્યારે કરી શકે છે પાર્ટી એવામાં હવે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટને લઈને ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે ઉમેદવારો ઈચ્છી રહ્યા છે કે તેમના નામની ઘોષણા કરવામાં આવે પરંતુ હવે તો પાર્ટી જ નક્કી કરશે કે કોના નામ પર મોહર મારવાની છે કોનું પત્તું કાપવાનું છે અને કોને ટિકિટ આપવાની છે આ બધાની વચ્ચે અલ્પેશ ઠાકોર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે શું કહ્યું છે તેમણે જોઈશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની દરેક વિધાનસભામાં નેતાઓ ટિકિટ માટે ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે રાધનપુર સીટ પર બે માથાઓ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવા પોતપોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા દૂધ દિન તેમજ મહિલા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જીકેટીએસના સુપ્રીમો અલ્પેશ ઠાકોર અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા શું કહ્યું હતું અલ્પેશ ઠાકોરે આવું સાંભળ્યું હું તો જવાનો છું પણ તમે જજો આ ભાઈ જીતાડવા પડ્યા અને એ ત્યાં લડવાના છે મારે અહીં લડવું છે હવે તો બે બાજુનું છે એટલે કેવું જ પડે ને હવે તો ઢોલ વાગ્યા મારે પહેરવું છે અહીંથી તમારે પહેરાવવાનું છે એટલે આ ભાઈની જાનમાં ત્યાં હું જવાનો છું ને મારી જાનમાં આવવાના છે એટલે જે કઈ વાત છે આમાં રાજનીતિ રાજનીતિ લોકો માટે હોય એક નેતા ડેવલપમેન્ટ વાળો નેતા હોય એક ક્ષણિક લાલચ તમને કદાચ એક ગાળો બે વ્યવસ્થા એવી હોય રોડ રસ્તાની વ્યવસ્થા એવી હોય ત્યાં રોજગારી માટે સારી જેડીસીઓ હોય સારા વોકવે હોય સારી લાઇબ્રેરી હોય સારી સ્કૂલો હોય એક આદર્શ નગર હોય ત્યાં કોઈ પ્રકારની સુખ સુવિધા આ રાધનપુરમાં કોઈ અસામાજિક તત્વ માથું ના ઉચકે આ રાધનપુરમાં કોઈ પણ પરિવારને ચૂકાકારીમાં કોઈ અભાવ ના રહે આ રાધનપુરમાં મારા ખેડૂતોનો એક પણ ખેતર તરસ્યું ના રહે આ રાધનપુરમાં મારા એક એક ગામમાં પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ના હોય આ મારા રાધનપુરમાં શિક્ષણ આરોગ્ય અને રોજગારની કોઈ અભાવ ના રહે આ મારા રાધનપુરમાં એક એવી જીઆઈડીસી આવે કે મારા રાધનપુરના દીકરા દીકરીઓને કાંઈ નોકરી પાર કરવા ના જવું પડે એ સપના સાથે તમારી વચ્ચે આવી રહ્યા છે તમને વિનંતી કરું છું 18 આલમ બેઠું છે દીકરો છું પણ આંદોલનમાંથી આવેલો છું આંદોલનમાંથી આવેલો છું એટલે દેખાવ છું એ પણ કદાચ ઘણી વાર એવું હોય કે આંદોલનમાં આવ્યો હોય ને એને ઝડપથી રિઝલ્ટ દેવાની બહુ તાલમેલી હોય પણ એક સરકાર સરકારમાં બેઠેલી સરકારની અનેક સત્તાઓ છે અને સત્તાઓ સાથે સરકારની અનેક મજબૂરીઓ પણ હોય છે એની એની વ્યવસ્થા હોય છે ત્યાંથી બોલતો હોઉં પણ અહીં બેઠા છો તમે 18 આલમ હું લડું છું કોના માટે મેં વાત કોના માટે મૂકી તો મેં વાત મૂકી બક્ષીપંત કે આપણા શંકરભાઈ હતા ત્યારે તેમણે ઘણું બધું દબાયું પણ આજે તમને કહું છું કે રાધનપુરમાં કોઈ અસામાજિક તત્વ મારા રાધનપુરના કોઈ પણ વ્યક્તિને રંજાડવાનો પ્રયત્ન કરશે તો અમે એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી ચલાઈ નહીં લઈએ અમે કોઈનું પણ નહીં ચલાઈ લઈએ તો બીજી તરફ શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોર તરફ રાજકીય કટાક્ષ કરતા જોવા મળ્યા છે શું કટાક્ષમાં કહ્યું છે આવ એ પણ સાંભળી લઈએ ગયા વખતે એમને બાકી રહી ગયું છે જાન છે કોચી મળવે ને તો હવે આવું અધૂરું ના રહ્યું જરા જોજો આ તમારી જવાબદારી છે બધાની અને આટલા જાહેર સ્ટેજ ઉપર કીધું છે એટલા માટે અને લવિંગજી તમે હખાયા થાજો નોંધનીય છે કે તાજેતરમાં જ રાધનપુર બેઠક પર આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી હતી રાધનપુર સાંતલપુર અને સેમી તાલુકાના ભાજપના કાર્યકરોનું સાંતલપુરના કોરડા ગામમાં મહાસંમેલન મળ્યું હતું જેમાં જીતશે સ્થાનિક હારશે બહારનો સૂત્રો સાથે આ મહાસંમેલન યોજાયું હતું રાધનપુરથી વિપિન પ્રજાપતિનો અહેવાલ ગુજરાત તક
તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને ચૂંટણીને લગતી તમામ ખબરો જોવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત તક, કારણ કે ઇલેક્શન બોલે તો માત્ર ને માત્ર ગુજરાત તક. નમસ્કાર.